नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो, मजामा। 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणोनु तंत्र अने जागृति। लास्ट 22मा लेक्चर नी अंदर आपणे खूब ज अगत्यनो प्रश्न भण्या, टोर्क वडे थतुं कार्य। हवे टोर्क वडे थता कार्य माटेना अलग अलग प्रश्नोनी आपणे चर्चा करवानी छे। हवे आपणो लास्ट 2-3 लेक्चर नी अंदर बधी थियरीओ पूरी थई जशे, पछी आपणे उदाहरणना दाखला ने मात्र ने मात्र स्वाध्यायना दाखला ज बाकी रहेशे। चेप्टर खूब ज मोटू छे एटले थोड़ा लेक्चर्स वधी गया छे, पण कोई चिंता करवानी नथी। आईएमपी चेप्टर छे, आमांथी नीकळू पण ओछू एटला माटे ज छे। रेडी? तो चालो, आजनो आपणो पहेलो प्रश्न छे કે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેના સંબંધનું સૂત્ર। ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેના સંબંધનું સૂત્ર, ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ। टोर्क अने जड़त्वनी चाक मात्रा वच्चेनो संबंध शोधवो होय तो कोणीय गति ऊर्जा नी वात करीए, तो ओमेगा जेटली कोणीय झड़प थी अने आई जेटली जड़त्वनी चाक मात्रा साथे ए गति करतो कोईपण पदार्थ, चाक गति करतो कोईपण पदार्थ होय तो एनी गति ऊर्जा के इज इक्वल टू 1/mv² नी जेम 1/i² आपणे भणी गया छीए। तो आपने खबर छे कि पेला ज ए समीकरण लखीए કે કોણીય ગતિ કરતા, કોણીય ગતિ કરતા પદાર્થની કે કણની ગતિ ઉર્જા। હવે એ ગતિ ઉર્જા એટલે કોણીય ગતિ ઉર્જા હોય જેની કે ઇઝ ઇક્વલ ટુ 1/i² જેટલી હશે। હવે સમયની સાપેક્ષે જો એના કોણીય વેગમાં પણ ફેરફાર થતો હોય, જડત્વની ચાક માત્રા બદલાતી નથી, તો સમયની સાપેક્ષે એના કોણીય વેગમાં અથવા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર અથવા વધારો લખવો હોય તો લખી શકાય કે સમીકરણ 1 પરથી અહીં સમયની સાથે અથવા સમયની સાપેક્ષે કોણીય ગતિ ઉર્જામાં થતો ફેરફાર, કોણીય ગતિ ઉર્જામાં થતો ફેરફાર, હાલો કોણીય ગતિ ઉર્જામાં થતો ફેરફાર લખવો હોય તો dk/dt ઇઝ ઇક્વલ ટુ 1/2mn આઈ અચળ હોય, જડત્વની ચાક માત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, તો d/dt ω² એટલે કે ω² નું d/dt ની સાપેક્ષે શું કરવું પડે, સંકલન કરવું પડે। હવે ગતિ ઉર્જા એ જ એ પદાર્થમાં લાગતા બળ વડે થતું કાર્ય છે, એટલે કે અહીંયા dw/dt લખો કે dk/dt લખો એ એક પ્રકારની ઉર્જા જ છે, માટે અહીંયા આમ લખી શકું, માટે dk/dt ઇઝ ઇક્વલ ટુ 1/2mn/im/n ω² નું વિકલન એટલે 2ω, 2 × ω ને ઓમેગા નું dω/dt, હાલો 2 કટઆઉટ થઈ જશે, તો dk/dt ઇઝ ઇક્વલ ટુ i × ω dω/dt એટલે આલ્ફા થાય। કેમ? તો કે આપણને ખબર છે કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ dω/dt થાય છે। હવે યાદ કરો કે અહીંયા પાવર છે એટલે કે સમયની સાપેક્ષે ઉર્જામાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે ઉર્જામાં થતો ફેરફાર એટલે પાવર દર્શાવે, પાવર એટલે કાર્યમાં થતો ફેરફાર થયો, કાર્ય એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર થયો। તો dk/dt ની જગ્યાએ હું શું લખી શકું, p ઇઝ ઇક્વલ ટુ i ω × α। હવે આ સમીકરણની અંદર હું p ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું, પાવર, પાવરનું સૂત્ર હમણાં લખ્યું, જોવો જોઈએ, p ઇઝ ઇક્વલ ટુ અહીં કોણીય પાવર p
पी इज इक्वल टू टाउ इंटू ओमेगा लखाय के न लखाय हमणा लास्ट लेक्चर में ज आ समीकरण टोर्क द्वारा थता कार्य माथी तारवेलू छे तो आ समीकरण में मूकू तो शू थाय माथे टोर्क इंटू ओमेगा इज इक्वल टू आई ओमेगा इंटू आल्फा आई ओमेगा इंटू आल्फा ओमेगा ओमेगा कट आउट थी जाए तो टोर्क टाव इज इक्वल टू आई इंटू आल्फा जे आपणो प्रश्न हतो टोर्क अने जड़त्वनी चाक मात्रा वच्चेना संबंधनुं सूत्र एकदम सरल छे अहींया कन्फ्यूजन थवानुं नथी कारण के अहींया गति ऊर्जामां थतो फेरफार ए ज कार्यमां थतो फेरफार होय तो ज होय एटले dk / dt लखो के dw / dt लखो भाई पावर ज आपे अने पावरनुं सूत्र तो आपणे तारी लीधुं छे चल एकदम सरल छे कोई पण लोड लेवानो नथी बे मार्क्स नी अंदर पूछाई सके एवो प्रश्न छे बैठे बैठो छापी मारो एटले बे मार्क्स रेडी चलो जोई लियो पछी हुं बसी नाखुं હાલ નેક્સ્ટ પ્રશ્ન હવે નાના નાના પ્રશ્નો બધા આવે છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાનનું સૂત્ર સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાનનું સૂત્ર તો આગળ આપણે તારવી જ લીધું છે છતાં એવો પ્રશ્ન આપણે અહીંયા મળ્યો છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન હાલો કોઈ એક કણની વાત કરીએ ને એક કણ ઉપરથી n કણોની ચર્ચા કરીએ તો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થ માટે આપણે એના માટે કોણીય વેગમાનનું સૂત્ર જડત્વની ચાક માત્રા સાથે સાંકળી શકીએ છીએ અને એ આપણે સૂત્ર આગળ તારવેલું પણ છે તો પહેલા હું વિચારી લઉં કે ધારો કે કોઈ એક કણ નો સ્થાન સદિશ r1 અને રેખીય વેગમાન p1 છે તો આપણને ખબર છે આથી એનું કોણીય વેગમાન શું લખી શકાય કોણીય વેગમાન L1 ઇઝ ઇક્વલ ટુ કોણીય વેગમાનને L વડે દર્શાવું તો L1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ P1 હવે આના ઉપરથી આ સમીકરણ એક આપો તો સમીકરણ એક ઉપરથી એન કણોના બનેલા દ્રઢ પદાર્થ માટે જડત્વની ચાક માત્ર લખી શકાય સોરી કોણીય વેગમાન લખી શકાય તો અહીંયા લખું કે અહીં આ જ રીતે એન કણોના બનેલા તંત્ર કે દ્રઢ પદાર્થ માટે કુલ કોણીય વેગમાન L બરાબર L1 પ્લસ L2 પ્લસ અપ ટુ પ્લસ LN માં કણનું કોણીય વેગમાન હાલો L1 એટલે શું અહીંયા થાય તો L1 એટલે R1 ક્રોસ P1 વત્તા L2 એટલે શું તો કે R2 ક્રોસ P2 પ્લસ અપ ટુ પ્લસ LN એટલે RN ક્રોસ PN સમીકરણ એક ઉપરથી જ લખ્યું છે હવે આ બધાનો સરવાળો એટલે સદિશ સરવાળો આમ લખી શકાય તો કે L ઇઝ ઇક્વલ ટુ સમેશનની અંદર I ઇઝ ઇક્વલ ટુ 1 થી N RI ક્રોસ PI
आर अने पी एक बीजा ने लंबज होय तो इने हूँ आम पन लखी सकूँ समेशन नी अंदर आई इज इक्वल टू वन थी एन आर आई पी आई। हवे पी इज इक्वल टू शू छे तो कि अही पी आई इज इक्वल टू एम आई आर आई छे एम आई वी आई छे ना पी इज इक्वल टू एम वी प्रमाणे वी सदिश तो अहीं मूकूँ तो पी नी जगह शू लखी सकूँ माटे कोणीय वेगमान एल इज इक्वल टू आर आई पी आई समेशन नी अंदर आई इज इक्वल टू वन थी एन आर आई पी आई नी जगह शू लखाय एम आई वी आई। हालो v इज इक्वल टू आर ओमेगा थाय जोजो हो हवे बधा समीकरणो एक साथे आवे छे बधा समीकरणो तमने याद हशे तो आवा प्रश्नो छे ए खूब ज सरळताथी उकेली शकाय। हालो l इज इक्वल टू समेशन नी अंदर r i समेशन i इज इक्वल टू 1 थी n r i m न v इज इक्वल टू आर ओमेगा थाय अहीं लखू छुं तो v इज इक्वल टू आर ओमेगा थाय तो एम आई एम नम आर आई ओमेगा ओमेगा केवी होय अचल होय अहीं लखू के ज्यां v i इज इक्वल टू आर आई ओमेगा एनी जगह लिखू छे एटले तमने याद रहे। हलो आर आई इंटू आर आई एटले आर आई स्क्वेर माटे कोणीय वेगमान एल इज इक्वल टू समेशन नी अंदर आई इज इक्वल टू वन थी एन एम आई आर आई स्क्वेर इंटू ओमेगा। हवे याद करो जड़त्वनी चाक मात्रा ने तो जेड अक्ष ने अनुलक्षी ने स्थिर अक्ष ने अनुलक्षी ने गति करता कोई पदार्थ नी जड़त्वनी चाक मात्रा आई इज इक्वल टू समेशन एम आई आर आई स्क्वेर थी तो जो जो समेशन एम आई आर एच स्क्वेर तो अहीं हूँ लखी सकूँ के जेड अक्ष ने अनुलक्षी ने चाक गति करता पदार्थनी जड़त्वनी चाक मात्रा शू हती जड़त्वनी चाक मात्रा। हालो जेड अक्ष ने अनुलक्षी ने गति करता पदार्थ नी जड़त्व नी चाक मात्रा आवी हती आई इज इक्वल टू समेशन नी अंदर आई इज इक्वल टू वन थी एन एम आई आर आई एन ओवर। हालो आनी जगह मूकी दियो तो शू थाय एल इज इक्वल टू जेड अक्ष ने अनुलक्षी ने गति करतो होय तो के कैरेट आवे रेडी के कैरेट लखी सकाय तो एनी जगह शू लखू सदिश आई इज इक्वल टू आई ओमेगा के कैरेट तो L इज इक्वल टू आई इंटू ओमेगा जे समीकरण आपने स्थिर अक्ष ने अनुलक्ष ने चाक गति करता पदार्थ नु कोणीय वेगमान आपे छे आ समीकरण रेखीय गति ना केवा समीकरण साथे सकळायेलू छे तो कि P रेखीय वेगमान P इज इक्वल टू एम वी तो आना ऊपर थी पाछू कही सकाय कि जेम रेखीय गति ने समतुल्य दड़ छे एम चाक गति ने समतुल्य जड़त्वनी चाक मात्रा छे जेम एनो रेखीय वेग v छे एम कोणीय वेग ओमेगा छे एकदम सरल अने सिंपल कई ज नथी करेलू आगळ आव्यु तू एनी कॉपी ज छे पण अहीं स्थिर जेड अक्ष ने अनुलक्षीने एटले अहीं के करेट लीधुं तो एक्स वाय समतल में गति करतो होय तो त्रीजी अक्ष जेड अक्ष ने अनुलक्षीने चाक गति करता पदार्थ माटे एनी जड़त्वनी चाक मात्रा अने कोणीय वेग वच्चेना संबंधनो सॉरी कोणीय वेगमान वच्चेना संबंधनो समीकरण छे। चालो व्यवस्थित लखी लेजो जोई लेजो एकदम सरल छे चल त्रीजो प्रश्न आई बे के त्रण मार्क्स नी अंदर पूछाय एवो प्रश्न छे त्रीजो प्रश्न हवे जोवो जो आना आगळना प्रश्न नी अंदर
આપણે સમીકરણ તાર્યું હતું, સમીકરણ શું હતું? તો કે જ્યાં ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા વાળું સૂત્ર. હવે એ જ સૂત્ર સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કોણીય વેગમાન અને ટોર્ક પરથી આપણે મેળવવું છે. તો જોવો જોઈએ, એ પણ સરળતાથી મેળવી શકશું. સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા દ્રઢ પદાર્થ પરથી, એટલે કે કોણીય વેગમાન પરથી ટાઈમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઓમેગા. સૂત્રની તારવણી, આ સૂત્ર આપણે તારવવાનું છે. આઈ ઇન્ટુ આલ્ફા આવશે ને, હા, આ સૂત્રની આપણે તારવણી કરવી છે. પણ કોના પરથી? કોણીય વેગમાન પર છે. હવે કોણીય વેગમાનનું સૂત્ર આપણને ખબર છે. કોણીય વેગમાન છે એ સ્થિર અક્ષને સમાંતર મળતું હોય, લંબ અક્ષ સાથે એને કોઈ સંબંધ નથી. તો આગળ આપણે ભણી ગયા કે સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એ ટોર્ક આપે છે, જેમ સમયની સાપેક્ષે રેખીય વેગમાનમાં થતો ફેરફાર બળ આપે, એમ અહીંયા સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર આપણને ટોર્ક આપે છે. અને અહીંયા કોણીય વેગમાનનું સૂત્ર આપણે આઈ ઇન્ટુ ઓમેગા તારવી લીધું છે, આઈ ઇન્ટુ ઓમેગા તારવી લીધું છે. અને એના માટે જ આપણે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા તારવવાનું છે. તો આપણને ખબર છે કે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરતા પદાર્થની કોણીય વેગમાં કોણીય વેગમાન ખરેખર લખવું હોય તો એને આપણે આમ લખી, કોણીય વેગમાન એલ બરાબર સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષને પ્લસ એલ લંબ. હવે એલ લંબ, લંબ એટલે શું? તો લંબ અક્ષને અનુલક્ષીને તો શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો અહીં લખી શકાય કે અહીં લંબ અક્ષ પરનું કોણીય વેગમાન એલ લંબ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે. તો માત્ર ને માત્ર ઝેડ અક્ષને અનુલક્ષીને જ આપણે મળશે. હવે આજે સૂત્રની અંદર આપણને આવું મળે કે એલ ઇઝ ઇક્વલ ટુ એલ ઝેડ, એને હું સમીકરણ એક આપી દઉં. તો જુઓ જોઈએ, કોણીય વેગમાનનો સમયની સાપેક્ષે થતો ફેરફાર જે ટોર્ક આપે છે આપણને ખબર છે. તો સમીકરણ એક પરથી સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર, સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર, હાલો સમયની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એટલે કે સ્થિર ઝેડ અક્ષને અનુલક્ષીને થાય તો ડી એલ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ આઈ કેરેટ, સોરી કે કેરેટ આપણે આપે છે. કારણ કે ઈ ટોર્ક પણ કઈ દિશામાંનું હશે? કે કેરેટની દિશામાંનું જશે. હવે ડી એલ અપોન ડી ટી, જ્યાં એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઓમેગા છે, તો અહીં લખી શકું કે અહીં આગળ તારવી લીધું કે એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઓમેગા કે કેરેટ છે ને, અહીંયા મૂકો તો શું થશે? ડી બાય ડી ટી ઇન્ટુ કૌંસમાં આઈ ઇન્ટુ ઓમેગા કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ કે કેરેટ. હાલો આઈ જડત્વની ચાક માત્રામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, તો અહીંયા આઈ ઇન્ટુ ડી ઓમેગા અપોન ડી ટી
इज इक्वल टू टॉर्क टाउ इनटू के कैरेट। हालो मूल्य की बात करता हो तो के कैरेट निकली जैसे तो मात्र ने मात्र अहीं एम लखी सकू के आई इंटू डी ओमेगा बाय डीटी, डी ओमेगा अहीं लखी सकाय के डी ओमेगा अपॉन डीटी इज इक्वल टू कोणीय प्रवेग। तो अहीं मूको तो माटे टोर्क टाव इज इक्वल टू आई इंटू आल्फा, डी ओमेगा बाय डीटी एटले आल्फा, टोर्क ने करता बनाव तो आई इंटू आल्फा। तो आ सूत्र पण आपणे आगळ जोई गया छे અને એ જ સૂત્રને આપણે અત્યારે કોણીય વેગમાનમાં થતા ફેરફાર પરથી આપણે મેળવ્યું। તો આ પણ એકદમ સરળ છે, બે બોક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કોણીય વેગમાન પરથી ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા નું સૂત્ર ની તારવણી કરો અથવા તો એનું સૂત્ર તારવો, એકદમ સરળ છે। ચાલો જોઈ લેજો। ચાલો હવે આપણે વાત કરીએ કોણીય વેગમાન સંરક્ષણના નિયમની, અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ કોઈ એક વ્હીલચેર કે જે ફરતી ખુરશી હોય એના અનુસંધાને કોઈ એક છોકરી કે કોઈ એક બાળક એના ઉપર બેઠેલું હોય તો એના કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ પરથી એની જડત્વની ચાક માત્રા અને કોણીય વેગમાં શું ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરવી છે। ચાલો પહેલાં આપણે વાત કરીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ। તો આગળ આપણે ભણી જ ગયા છીએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, તો પહેલાં આપણને ખબર છે કે ડી એલ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાઉ થાય। તો આપણને ખબર છે કે જો ચાક ગતિ કરતા પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એનું કોણીય વેગમાન અચળ રહે છે, એટલે કે જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક, જો દ્રઢ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક ટર્મ શૂન્ય હોય તો દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે, અને આ વસ્તુને આપણે વારંવાર દોહરાવતા જ રહ્યા છીએ। તો અહીંયા આ સમીકરણની અંદર બાહ્ય ટોર્ક શૂન્ય એમ કહી દઉં તો ડી એલ અપોન ડી ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો માટે ડી એલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કોણીય વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય, વેગમાનમાં થતો ફેરફાર શૂન્ય, આથી કોણીય વેગ બરાબર અચળ। ફેરફાર શૂન્ય એટલે પ્રારંભિક કોણીય વેગ અને અંતિમ કોણીય વેગ કેવો રહે છે, અચળ રહે છે, એટલે એમ કહી શકાય કે પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન। હાલો આના ઉપરથી આપણે એક ઉદાહરણને સમજવાનું છે, એટલે કે કોણીય વેગમાનમાં થતો ફેરફાર, હવે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઓમેગા છે એ આપણને ખબર છે। તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવી અને પ્રશ્નમાં જોડું છું, અને વ્હીલચેર એટલે કે ફરતી ખુરશી પર બેઠેલી છોકરીનું ઉદાહરણ સમજાવું, ફરતી ખુરશી પર બેઠેલ છોકરીનું ઉદાહરણ સમજાવો। હવે કોઈ વ્હીલચેર છે, એ વ્હીલચેર ઉપર કોઈ છોકરી બેઠેલી છે, એ વ્હીલચેર છે આમ ફરે છે, ફરતી ખુરશી છે, હવે વ્હીલચેર ઉપર કોઈ છોકરી બેઠેલી છે, મને છોકરી દોરતા નહીં આવડે એટલે હું અહીંયા ફટોફટ એને આકૃતિ દોરું છું। ઉદાહરણ તરીકે આ એની સ્થિર અક્ષ છે, સ્થિર અક્ષ ઉપર અહીંયા કોઈ એક ખુરશી છે, બેઠક છે,
ચાલો, આ ખુરશી છે, આ ખુરશી છે એ આ રીતે આમ ફરી શકે છે. હવે એના ઉપર કોઈ એક છોકરી બેઠેલી છે, એટલે કે એ છોકરીને હું અહીંયા દોરું કે ઉદાહરણ તરીકે એના વાળ છે, ઘણી આ રીતે આપણે એને છોકરીને અત્યારે દર્શાવી દઉં છું, ઘણી અહીંના પગ છે, અહીંયા હવે જોવો જોઈએ, જ્યારે એ છોકરી ના બંને હાથ આમ હશે, એટલે કે ખુરશી ઉપર બેસતા એના બંને હાથ બંને પગ સાથે જોડાયેલા હશે, ત્યારે એને આમ ફેરવવામાં આવે છે, એટલે કે આ રીતે આમ ગતિ કરાવવામાં આવે છે. તો આપણે ધારી લઈએ, ધારો કે છોકરી ના હાથ જ્યારે તે ખુરશી પર બેસેલ છે ત્યારે, અથવા તો બેઠેલ હોય ત્યારે તેના તરફ એટલે તેની બાજુમાં હોય ત્યારે તેને ઓમેગા વન જેટલી કોણીય વેગ અને I1 જેટલી જડત્વની ચાક માત્રા સાથે ગતિ કરાવતા, તો ત્યારે તેનું કોણીય વેગમાન L1 બરાબર I1 ઓમેગા 1 જેટલું થાય. હવે જ્યારે એના હાથ આમ નજીક હશે ને, ત્યારે એને તમે ફેરવશો ને, તો એ વધુ ઓમેગા 1 જેટલી ઝડપથી એ શું કરશે, ચાક ગતિ કરશે, એટલે કે ફરશે. હવે જેવા એના હાથ સમક્ષિતિજ સાથે આમ ફેલાઈ જશે, એટલે કે હવે જો એના હાથને આમ સમક્ષિતિજમાં ફેલાવવામાં આવે, તરત જ એની જડત્વની ચાક માત્રામાં વધારો થશે. શું કામ? કારણ કે જો એ આમ નીચે, હવે આપણને ખબર છે કે કોઈ સર્કસની અંદર અથવા સ્કેટિંગ કરતો કોઈ પણ વ્યક્તિ હોય, સ્કેટિંગ કરતા ડાન્સ કરતા હોય છે, આપણે એ અવલોકન કરેલું હોય છે, સ્કેટિંગ કરતા ડાન્સ કરતા વ્યક્તિઓ છે ને, એ જ્યારે એને આટો ફરવો હોય ને, ત્યારે એ શું કરે છે, બંને હાથ એના આમ નજીક લઈ લે, એટલે એને ઘૂમવું હોય ત્યારે, અને એને સ્થિર થવું હોય ત્યારે એ આમ કરે છે. કથક નૃત્ય કરતા કોઈ પણ વ્યક્તિઓ છે, એ પણ આ જ વસ્તુનો જડત્વની ચાક માત્રા અને એની કોણીય વેગ સાથેના સંબંધના આ કોણીય વેગમાનના સમીકરણનો ભલે અભ્યાસ નથી કરતા, પરંતુ એને ધ્યાનમાં રાખીને જ એ શું કરતા હોય છે, એકમેક જગ્યાએ વર્તુળમાં ગતિ કરવાનો પ્રયત્ન કરતા હોય. હવે જ્યારે આ છોકરી એના સમક્ષિતિજ દિશામાં આમ હાથ ફેલાવશે એટલે એની જડત્વની ચાક માત્રામાં વધારો થાય અને કોણીય વેગમાં ઘટાડો થાય છે. તો અહીંયા લખું કે જ્યારે છોકરીના હાથ સમક્ષિતિજ દિશામાં આવે ત્યારે તેની જડત્વની ચાક માત્રામાં વધારો થાય છે. અને કોણીય વેગમાં ઘટાડો થાય છે. તો આપણે વિચાર લઈએ કે જડત્વની ચાક માત્રામાં વધારો થતો હોય, કારણ કે જડત્વની ચાક માત્રા જેવા હાથ ફેલાવશે એટલે સ્થિર થવાનો પ્રયત્ન કરશે, સ્થિર એટલે વર્તુળમય ગતિમાં ઘટાડો કરે, તો સ્થિર થવાનો પ્રયત્ન કરશે, જેવા હાથ લઈ લેશે એટલે પાછી એની કોણીય વેગમાં વધારો થશે, જડત્વની ચાક માત્રામાં ઘટાડો થાય. જડત્વની ચાક માત્રા એટલે શું? સ્થિર ઘટાડવું, ગતિમાં કોણીય ગતિમાં ઘટાડો કરવો, એને જડત્વની ચાક માત્રા આપણે કીધી છે. તો અહીંયા ધારી લઈએ, ચાલો તો આમ લખી શકીએ, ધારો કે બંને હાથ ફેલાવેલા હોય ત્યારે, ધારો કે બંને હાથ
ફેલાવેલા હોય ત્યારે તેની જડત્વની ચાક માત્રા આઈ ટુ અને કોણીય વેગ ઓમેગા ટુ હોય તો કોણીય વેગમાન એલ ટુ બરાબર આઈ ટુ ઓમેગા ટુ. હવે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે હાલો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન જ રહીએ એટલે કે આઈ વન ઓમેગા વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ ઓમેગા ટુ થાય. એટલે કે આઈ વન ના છેદમાં આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટુ ના છેદમાં ઓમેગા વન. આ સમીકરણ ઉપરથી તમે શું તારણ કાઢી શકો? તો કે જો આઈ વન ઓછું હોય તો ઓમેગા વન વધારે હોય, એટલે કે જડત્વની ચાક માત્રા એ કોણીય વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ સમીકરણમાં હાથ બંને નજીક હતા ત્યારે એનો કોણીય વેગ વધારે હતો, જડત્વની ચાક માત્રા ઓછી હતી. જો I1 ઇઝ લેસ ધેન I2 થાય તો ઓમેગા વન ઇઝ ગ્રેટર ધેન ઓમેગા ટુ હોય, અને જો I2 ઇઝ લેસ ધેન I1 હોય તો ઓમેગા વન ઇઝ લેસ ધેન ઓમેગા ટુ થાય. રેડી? જો જડત્વની ચાક માત્રા ઓછી તો કોણીય વેગ વધારે, જો જડત્વની ચાક માત્રા શરૂઆતની વધારે તો શરૂઆતની કોણીય વેગ ઓછો. એટલે કે જડત્વ વધે તો કોણીય વેગ ઘટે, જડત્વ ઘટે તો કોણીય વેગમાં વધારો થાય છે. પરંતુ કોણીય વેગમાન હંમેશા વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે અચળ રહે છે. તો આ છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, અને ફરતી ખુરશી પર બેઠેલી છોકરીના ઉદાહરણ દ્વારા કોણીય વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી ચાલો જોઈ લેજો. એકદમ સરળ છે.